नमस्कार विद्यार्थी मित्रों, आजना आपड़ा वीडियो में धोरण 11 एसपी में प्रकरण नंबर 2 कंपनी सेक्रेटरी नी अंदर प्रश्न नंबर 5 नी चर्चा करशों। आपड़ो प्रश्न छे, कंपनी सेक्रेटरी ने प्राप्त थती सत्ताओ जणावो। तो हवे कंपनी सेक्रेटरी ने कई कई सत्ताओ प्राप्त थाय छे तेनी आपणे चर्चा करिए। परंतु एटलू याद राखजो, भारतीय कंपनी धारा में कंपनी सेक्रेटरी ने कोई सत्ताओ आपवामां नथी आवी, एटले के सेक्रेटरी ने पोताना होद्दाना आधारे भारतीय कंपनी धारा में कोई सत्ताओ स्वयंभू कोई सत्ताओ छे ए सेक्रेटरी ने प्राप्त नथी थती। भले सेक्रेटरी कंपनी नो मुख्य संचालकीय व्यक्ति गणाय अथवा तो कार्यालय नो वडो गणाय, परंतु सेक्रेटरी ने भारतीय कंपनी धारा में कोई स्पष्ट सत्ताओ छे ए आपवामां नथी आवी। परंतु संचालक मंडल जे कई सत्ताओ आपे छे, नंबर 2 नियमन पत्र में जोगवाई करीने जे कई सत्ताओ आपवामां आवे छे ते सत्ताओनी मर्यादा में रहे अने सत्ताओ छे ए सेक्रेटरी भोगवी सके छे। तो कई कई बाबत में कंपनी सेक्रेटरी ने सत्ताओ प्राप्त थाय छे तेनी चर्चा करिए। तो सौथी पहला छे दस्तावेजोनी नोंधणी करावानी सत्ता, कंपनी ना संदर्भ में छे कि जयरे कोई कंपनी की स्थापना करवामां आवे तो कंपनी की स्थापना वक्त जुदा जुदा दस्तावेजों तैयार करावी कंपनी रजिस्ट्रार समक्ष तेनी नोंधणी करावी पड़े छे। खानगी कंपनी होय तो नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि करवी पड़े, जाहिर कंपनीए नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि करवी पड़े। आ उपरांत नोंधणीનું પ્રમાણપત્ર મળે એટલે ખાનગી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે, પરંતુ જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવી પડે છે। તો નોંધણીનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે જુદા જુદા દસ્તાવેજો, પછી આવેદનપત્ર છે, નિયમનપત્ર છે, વિજ્ઞાપનપત્ર છે, આવા અનેક દસ્તાવેજો છે એ કંપનીએ તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે। કારણ કે આ દસ્તાવેજોની નોંધણી કરાવવાથી જ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળી શકતું હોય છે। તો વિવિધ દસ્તાવેજો તૈયાર કરાવી અને સમયસર કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવાની સત્તા છે કંપનીના સેક્રેટરીને મળે છે। નંબર 2, સેક્રેટરી કાર્યાલયનો મુખ્ય અથવા તો વડો અધિકારી ગણાય છે, તેથી સેક્રેટરીને કંપનીના અથવા તો કાર્યાલયના કાર્યોની વહેંચણી કરવાનું અને વહેંચાયેલા જે કાર્યો છે એ જુદા જુદા વિભાગો કે ખાતાઓની અંદર જે કંઈ કામગીરી સોંપવામાં આવી છે તે સોંપાયેલી કામગીરી બરાબર થાય છે કે કેમ, એટલે કે કંપનીના જુદા જુદા જે કંઈ વિભાગો કે ખાતાઓ છે તેની કામગીરી ઉપર દેખરેખ રાખવી, અંકુશ એટલે કે નિયંત્રણ રાખવાની સત્તા છે એ કંપનીનો સેક્રેટરી ધરાવે છે। ત્યાર પછી કંપની સેક્રેટરીએ કંપનીએ જુદા જુદા જે કંઈ પત્રકો તૈયાર કરાય છે તે પત્રકો ઉપર કંપની વતી સહી કરવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે। જેમ કે શેર વહેંચણી વખતે શેર વહેંચણી પત્રક તૈયાર કરાય છે, શેર હપ્તા મંગાવતી વખતે શેર હપ્તા પત્રક તૈયાર કરાય છે, શેર ફેરબદલી વખતે શેર ફેરબદલી પત્રક તૈયાર કરાય છે। તો આ જે શેર વહેંચણી પત્રક છે, શેર હપ્તા પત્રક છે, શેર ફેરબદલી પત્રક છે, આવા વિવિધ પત્રકો ઉપર કંપની વતી સહી કરવાની સેક્રેટરી સત્તા ધરાવે છે। ત્યાર પછી પત્ર વ્યવહાર, કંપની સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો સાથે માહિતી સંચાર માટે
કંપની વતી પત્ર વ્યવહાર કરવાની સત્તા છે, કંપનીનો સેક્રેટરી ધરાવે છે, કારણ કે કંપનીએ અનેક પક્ષકારો સાથે માહિતીની આપ લે કરવા માટે પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે. તો કંપની વતી કંપની સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો, પછી એ શેર ધારકો હોય, ડિબેન્ચર ધારકો હોય, લેણદારો હોય, સરકારી ખાતાઓ હોય, આ ઉપરાંત બેંક છે, આ ઉપરાંત અન્ય ધંધાદારી પેઢીઓ છે, કંપનીઓ છે, તો તેની સાથે પત્ર વ્યવહાર કરવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે. ત્યાર પછી જે કાર્યો એજન્ટ તરીકે એટલે કે પ્રતિનિધિ તરીકે જે કઈ કાર્યો છે એ કંપની વતી સેક્રેટરીને સોંપવામાં આવે તો તે કાર્યો કરવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે. એટલે જે કાર્યો માટે કંપનીના પ્રતિનિધિ તરીકે સેક્રેટરીને બનાવવામાં આવે અથવા તો પ્રતિનિધિ તરીકે જ્યારે તેને કોઈ કાર્યની સોંપણી કરવામાં આવે તો કંપની વતી તે કાર્યો કરવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે. આ ઉપરાંત સંચાલક મંડળ જે કાર્યો સોંપે તે કાર્યો કરવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે. કારણ કે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે કંપની સેક્રેટરી ને કાર્યના સંદર્ભમાં જે કઈ સત્તાઓ મળે છે એ સોંપેલા કાર્યોના આધારે મળે છે, અને સંચાલક મંડળ જે કાર્યો સેક્રેટરીને સોંપે છે તે કાર્યો કરવાની સત્તા છે એ સેક્રેટરીને પ્રાપ્ત થાય છે. અને છેલ્લી બાબત, કંપની વતી સેક્રેટરી જે કાર્યો કરે છે તે કાર્યો સેક્રેટરીએ કર્યા પછી તે કાર્યોના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની જવાબદારી ઊભી થાય તો તેના માટે કંપની જવાબદાર છે, અને કંપનીને જવાબદાર બનાવવાની સેક્રેટરી સત્તા ધરાવે છે. એટલે કે કોઈ કાર્ય છે એ કંપની વતી સેક્રેટરીને સોંપવામાં આવે અને સેક્રેટરી તે નિયમ પ્રમાણે કાયદાકીય જોગવાઈઓની મર્યાદામાં રહીને કાર્ય કરે, અને એ કાર્ય પછી કોઈ પણ પ્રકારની જવાબદારી ઊભી થાય તો તેના માટે વ્યક્તિગત ધોરણે સેક્રેટરી જવાબદાર નથી બનતો, પરંતુ કંપની છે એ જવાબદાર બનશે, અને કંપનીને જવાબદાર બનાવવાની સત્તા છે એ સેક્રેટરી ધરાવે છે. તો આ જે કઈ કાર્યો, સાત કાર્યોની, સાત સત્તાઓની ચર્ચા કરી, દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા સેક્રેટરીની છે, વિભાગોની કામગીરી ઉપર દેખરેખ રાખવાની, અંકુશ કે નિયંત્રણ રાખવાની સત્તા, કંપની વતી જુદા જુદા પત્રકો ઉપર સહી કરવાની, કંપની વતી પત્ર વ્યવહાર કરવાની, એજન્ટ તરીકે જે કાર્યો સોંપેલા હોય તે કાર્યો કરવાની, સંચાલક મંડળે સોંપેલા કાર્યો, અને કંપની વતી જે કઈ કાર્યો કર્યા છે અને તે કાર્ય માટે કંપનીને જવાબદાર બનાવવાની સત્તા છે કંપનીનો સેક્રેટરી ધરાવે છે. ફરી વખત કહું છું, કંપનીનો સેક્રેટરી ભારતીય કંપની ધારામાં કોઈ સત્તાઓ આપવામાં નથી આવી, તેને કોઈ સ્વયંભૂ સત્તાઓ છે એ પ્રાપ્ત નથી થતી, પરંતુ સંચાલક મંડળ અને અન્ય સત્તા મંડળો દ્વારા અને નિયમ મુજબ જે કંઈ સત્તાઓ આપવામાં આવે છે તેના આધારે સત્તાઓ ભોગવવાનો સેક્રેટરી અધિકાર ધરાવે છે. તો આ છે સેક્રેટરીને પ્રાપ્ત થતી સત્તાઓ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.